गुड मॉर्निंग चिल्ड्रन, श्री कन्या प्राइमरी स्कूल में तमारू स्वागत छे। आज अपने धोरण 6 विषय अंग्रेजी तेमा ग्रामर नो टॉपिक द प्रेपोजिशन जोवानू छे। तो प्रेपोजिशन एटले शू? तो कि प्रेपोजिशन एटले नाम योगी अव्यय, अमुक व्यक्ति वस्तु के प्राणी ज्यां छे ते स्थळनो निर्देश करे छे। आपणे एम कहीए कि पक्षी माळामां छे, तो क्या छे पक्षी? तो के माळामां, तो ए स्थळनो निर्देश करे छे। हवे अहींया प्रेपोजिशन आपेला छे इन, आई एन, इन एटले अंदर अथवा तो मां, अंडर एटले नीचे, झाड़ नीचे गाय छे तो एमां आवे अंडर, बिटवीन एटले वच्चे, बे खुर्शीनी वच्चे टेबल छे एटले वच्चे एटले बिटवीन, ऑन, ऑन एटले ऊपर, टेबल ऊपर चोपड़ी छे एटले ऑन। हवे नियर, नियर एटले नजीक, के दरवाजानी नजीक गाय ऊबी छे तो ए नियर। अने अक्रोश, अक्रोश एटले पेले पार, ज्यारे कोई पण एक नदी होय अने नदीनी ऊपरथी पुल बांधेलो छे, नदी ऊपर पुल बांधेलो छे तो आपणे શું કહીએ? અક્રોશ। એવી જ રીતે આપણે આગળ જોઈએ, ઉદાહરણ આપેલા છે અહીંયા, અક્રોશ એટલે પેલે પાર, પરંતુ ઘણી અક્રોશ એટલે નદીની ઉપર પુલ છે, જ્યારે કોઈ પણ વસ્તુ હોય તે બરાબર અડકીને પડેલી હોય તો આપણે ઓનનો ઉપયોગ કરવાનો છે। ઓન એટલે ઉપર, ટેબલ ઉપર, ટેબલ ઉપર ચોપડી છે તો એ અડકીને જ પડી હોય ને, એટલે ટેબલ ઉપર। પરંતુ અક્રોશનો ઉપયોગ ક્યારે થાય? તો કે નદી ઉપર પુલ છે, નદી પર પુલ છે, જ્યારે બરાબર અડીને ના પડી હોય પરંતુ બરાબર એની ઉપર હોય તો આપણે અક્રોશનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે અહીંયા આપેલું છે વેર, વેર એટલે ક્યાં, WHERE, વેર એટલે ક્યાં, અમુક વ્યક્તિ વસ્તુ કે પ્રાણી ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે। વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે? તો કે ધ બર્ડ ઇઝ ઇન, કેમાં છે, પાંજરામાં, માં હોય તો શું આવે? તો કે ઇન, ધ બર્ડ ઇઝ, અહીંયા ક્રિયાપદ તો આપણે જે છે તે તેમનું તેમ મૂકવાનું, અને આ જે બર્ડ આગળનું જે નામ છે એને આપણે આગળ લઈ લઈએ, એટલે કે ધ બર્ડ પછી ક્રિયાપદ મૂકવાનું, અને ત્યાર પછી પ્રેપોઝિશન આવશે ઇન, પાંજરામાં, ધ બર્ડ ઇઝ ઇન ધ કેઝ, પક્ષી પાંજરામાં છે। એવી જ રીતે આપણે હવે એમાં આગળ જોઈએ તો આગળ આપણને બીજા ઘણા ઉદાહરણો આપેલા છે। અહીંયા જોઈએ આપણે કે અહીંયા શું આપેલું છે, તો કે અહીંયા આપેલું છે કે વેર ઇઝ ધ બુક, વેર ઇઝ ધ બુક એમ કીધેલું છે, તો પુસ્તક ક્યાં છે। હવે પુસ્તક એ બરાબર ટેબલની ઉપર પડેલું છે, ટેબલની બરાબર ઉપર હોય તો આવે ઓન, ધ બુક ઇઝ, આપણે જે આ છે બુક, ધ બુક એને આગળ લઈ લઈએ, ધ બુક, ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું ઇઝ, એટલે અહીંયા પણ આપણે મૂકવાનું થશે ઇઝ, આર હોય તો આર, વોઝ હોય તો વોઝ, અને વેર હોય તો વેર, જે ક્રિયાપદ હોય તે મૂકવાનું, ધ બુક ઇઝ। હવે ઉપર, ઉપરનું પ્રે શું થાય ઇંગ્લિશ, તો કે ઓન, ધ બુક ઇઝ ઓન, ક્યાં છે, તો કે ટેબલ ઉપર, તો ધ ટેબલ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર પુસ્તક છે, ક્યાં પડેલું છે, તો કે પુસ્તક ટેબલ પર છે। એવી જ રીતે અહીંયા જુઓ, આ ઝાડની નીચે ગાય છે, હવે વેર આર ધ કાઉસ, વેર આર ધ કાઉસ, ગાયો ક્યાં છે, તો કે ધ કાઉસ આર અંડર, અંડર એટલે નીચે, નીચે છે ને ઝાડની, એટલે આપણે લખવાનું થશે અંડર, આ ધ કાઉસને આગળ લઈ લઈએ, ત્યાર પછી ક્રિયાપદ આર, ત્યાર પછી અંડર, અંડર એટલે નીચે, પ્રેપોઝિશન મૂકવાનું, અંડર ધ ટ્રી, ધ કાઉસ આર અંડર ધ ટ્રી। એવી જ રીતે અહીંયા આ સ્ત્રીઓ છે એ ક્યાં છે, તો કે સ્ત્રીઓ કૂવાની નજીક છે, નજીક હોય તો નિયર, એની પાસે છે, કૂવા પાસે છે ને સ્ત્રીઓ, એટલે કે નજીક છે, કૂવા પાસે હોય તો આપણે મૂકવાનું નિયર, નિયર એટલે પાસે। અહીંયા આપણને વાક્ય આપેલું છે વેર આર ધ વુમેન, સ્ત્રીઓ ક્યાં છે,
ધ વુમેન આર નિયર ધ વેલ. અહીંયા આર શું કામ આવ્યું? તો કે એક સ્ત્રી નથી, બે છે, એટલે જ અહીંયા વુમનને બદલે વુમેન એમ ઈ એન અહીંયા ત્યાર પછી આપણે ક્રિયાપદ મૂક્યું આર. ધ વુમેન આર પછી નજીક છે એટલે પ્રેપોઝિશન મૂકવાનું નિયર, નિયર ધ વેલ. ધ વુમન આર નિયર ધ વેલ. હવે આપણે એમાં આગળ ઉદાહરણ જોઈએ. અહીંયા છે વેર ઇઝ ધ વેલ, આ કૂવો છે ને, વેર ઇઝ ધ વેલ, વેલ ક્યાં છે, વેલ એટલે કૂવો, આ કૂવો છે, કૂવો ક્યાં છે? તો કે આ જે ઘર અને ઝાડ છે એ બંનેની વચ્ચે છે, છે તો વચ્ચે હોય તો શું આવે? તો કે બિટવીન, બિટવીન આવે, વચ્ચે હોય એટલે બિટવીન. હવે આપણે અહીંયા લખવાનું જે પ્રેપોઝિશન મૂકવાનું થશે તે થશે બિટવીન. તો અહીંયા પહેલાં ધવેલ એમને એમ, ત્યાર પછી ક્રિયાપદ ઇઝ એમનો એમ, ધવેલ ઇઝ, પછી શું મૂકવાનું? પહેલાં જે અહીંયા જે પાછળ જે ના આપણને પૂછેલું છે કે એ ક્યાં છે, એ નામ આગળ લખવાનું, પછી આવે ક્રિયાપદ, ત્યાર પછી પ્રેપોઝિશન, પ્રેપોઝિશન છે બિટવીન એટલે વચ્ચે. ધવેલ ઇઝ બિટવીન ધ હાઉસ એન્ડ ધ ટ્રી, ઘર અને ઝાડની વચ્ચે છે. કૂવો ક્યાં છે? તો કે કૂવો ઘર અને ઝાડની વચ્ચે, વચ્ચે એટલે બિટવીન. હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ. એમાં અહીંયા આપણને આપેલું છે વેર ઇઝ ધ બ્રીઝ, એવું આપેલું છે, વેર ઇઝ ધ બ્રીઝ, આ બ્રીઝ, બ્રીઝ એટલે પુલ, પુલ ક્યાં છે? તો કે ધ બ્રીઝ ઇઝ અક્રોસ ધ રિવર, એની ઉપર, બરાબર ઉપર છે નદીની પેલે પાર એટલે કે ઉપર. હવે બ્રીઝ ક્યાં છે? તો કે બ્રીઝ એ નદીની ઉપર છે, દેખાય છે. તો કે જો અહીંયાથી નદી નીકળે છે અને અહીંયા ઉપર છે એટલે એને અડકેલું નથી, તો શું આવે પ્રેપોઝિશન? તો કે અક્રોસ, પુલ નદી પર છે. હવે અહીંયા આપણને આપેલું છે ધેર ઇઝ કે વોઝ, ઇઝ છે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે અને વોઝ છે એ સાદા ભૂતકાળનું એક વચનનું, ઇઝ પણ એક વચનનું સાદા વર્તમાન કાળનું અને વોઝ પણ ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ. ત્યાર પછી ધેર સાથે આર છે અને વેર છે, તો આર છે એ સાદા વર્તમાન કાળનું બહુવચનનું અને વેર છે એ સાદા ભૂતકાળનું બહુવચનનું ક્રિયાપદ છે. હવે આપણે આમાં આગળ જે એક્ઝામ્પલ આપેલા છે એ જોઈએ. તો પહેલું છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પક્ષીઓ ક્યાં છે? તો કે પક્ષીઓ પાંજરામાં છે, ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, ઇન એટલે માં, પક્ષી પાંજરામાં છે. હવે ત્યાર પછી શું કીધું છે? તો આપણે ધેર ઇઝ કે ધેર, ધેર ઇઝ વોઝ અથવા તો ધેર આર વેરનો ઉપયોગ કરવાનો છે, જે આવતું હોય તે. તો આપણને અહીંયા શું આપેલું છે? ઇઝ. તો અહીંયા લખવાનું ધેર, પહેલા લખવાનું ધેર, ત્યાર પછી ઇઝ, અહીંયા ઇઝ છે એટલે. હવે ધ બર્ડ છે એ પક્ષી એક જ છે એટલે અહીંયા આપણે આર્ટિકલ એ લાગે, શું કામે? તો કે એક જ પક્ષી છે એટલે ધ નીકળી જાય અને આર્ટિકલ એ, અ બર્ડ ઇન ધ કેજ, જેમનું તેમ, પાછળનું વાક્ય છે તે જેમનું તેમ લખવાનું. ત્યાર પછી અહીંયા બીજું વાક્ય આપેલું છે ધ બુક વોઝ ઓન ધ ટેબલ, આ બુક એક જ બુકની વાત કરેલી છે અને અહીંયા ક્રિયાપદ આપેલું છે વોઝ, તો અહીંયા આપણે શું આવે? તો કે ધેર વોઝ, અહીંયા વોઝ આપેલું છે એટલે ધેર વોઝ, આ ધ નીકળી અને અહીંયા આર્ટિકલ શું લાગે? બુક એક છે એટલે આર્ટિકલ લાગે, જો જાજી બુક હોય તો આર્ટિકલ નીકળી જાય. અહીંયા ધ હોય તો ધ કાઢીએ અને અહીંયા આપણે એ કે એન લગાડવાનું થાય. હવે અહીંયા એ આવ્યો શું કામે? તો કે બુક છે એનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ, અ બુક ઓન, અહીંયા આપેલું છે ઓન ધ ટેબલ, એ બાકીનું વાક્ય જેમનું તેમ. માત્ર આપણે ધેર લખી અને આપણે જે અહીંયા ક્રિયાપદ આપેલું હોય તે મૂકવાનું, ધેર વોઝ, ધેર ઇઝ, ધેર આર કે ધેર વેર, અને ત્યાર પછી અહીંયાથી ધ કાઢી અને એક વચનનું નામ આપેલું હોય તો આપણે આર્ટિકલ એ કે એન લગાડવાનો થાય, નહીતર લગાડવાનો થાય નહીં. હવે આપણે એમાં આગળ જોઈએ.
ત્રીજુ એક્ઝામ્પલ જોઈએ. ધ કાઉસ આર અન્ડર ધ ટ્રી. ગાયો ઝાડ નીચે છે. અહીંયા શું આપેલું છે ક્રિયાપદ આર, તો આપણે મૂકવાનું છે ધેર. પહેલાં ધેર મૂકી દીધું, ધેર ઇઝ વોઝ કે ધેર આર વેરથી વાક્ય બનાવવાનું છે, એટલે અહીંયા ધેર મૂકી દીધું. ધેર પછી અહીંયા આપેલું છે આર, એટલે આર મૂકી દીધો. અહીંયા છે ધ કાઉસ, તો આર્ટિકલ ધ છે એ આપણે કાઢી નાખવાનો, પણ અહીંયા કાઉસ આપેલું છે. એકવચન છે કે બહુવચન, તો કે બહુવચન, એટલે અહીંયા આપણે આર્ટિકલ લખવાનો થાય નહીં. જો એકવચનનું નામ હોય તો જ આપણે આર્ટિકલ મૂકવાનો થાય. આર કે વેરમાં આર્ટિકલ આવે નહીં. જ્યારે ક્રિયાપદ અહીંયા આર કે વેર આપેલું હોય ત્યારે આર્ટિકલ નામની આગળ નહીં લખવાનો. જો ઇઝ કે વોઝ આપેલું હોય તો જ આર્ટિકલ લખવાનો થશે. અહીંયા તમે જુઓ, અહીંયા વોઝ છે એટલે આપણે આર્ટિકલ લખ્યો, અહીંયા ઇઝ છે એટલે આપણે આર્ટિકલ લખ્યો, અહીંયા આર છે એટલે આર્ટિકલ આવશે નહીં. શું કામે, તો કે કાઉસ બહુવચન આપેલું છે. અહીંયા છે બુક એ એકવચનમાં છે, બર્ડ એ પણ એકવચનમાં છે, એટલે આર્ટિકલ લાગે. બહુવચન હોય તો આર્ટિકલ લાગે નહીં. પછી બાકીનું વાક્ય જેમનું તેમ. અંડર ધ ટ્રી, ઝાડ નીચે ગાયો છે. એવી જ રીતે ચોથું એક્ઝામ્પલ છે, ધ વુમન વેર નિયર ધ વેલ. સ્ત્રીઓ કૂવા પાસે હતી. આર છે તો છે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. અને અહીંયા છે વેર એ સાદા ભૂતકાળનું છે, એટલે છે ના આવે, હતી થઈ જાય. ઈ જે વીતી ગયેલી વાત હોય તેમની વાત કરતા હોય, એટલે ભૂતકાળની વાત કરતા હોય ત્યારે આપણે છેને બદલે હતું કે હતી વાપરવાનું થાય. હવે સ્ત્રીઓ કૂવા પાસે હતી. હવે આપણે ધેર લખી અને વેર, અહીંયા વેર છે એટલે પહેલાં લખવાનું ધેર, ત્યાર પછી વેર. હવે અહીંયા વુમેન એ એકવચન નહીં પરંતુ બહુવચન છે, એટલે આર્ટિકલ લાગે નહીં. ધેર વેર વુમેન નિયર ધ વેલ. આ જે નિયર ધ વેલ છે એ જેમનું તેમ આપણે મૂકી દેવાનું થશે. હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે જે વાક્યો આપેલા હતા એને ધેર આર, ધેર ઇઝ, ધેર વોઝ કે ધેર વેરમાં બનાવતા આપણે શીખ્યા. હવે જે એ વાક્ય આપેલા છે ધેર ઇઝવાળા, ધેર વેરવાળા, તેમને પ્રશ્નવાક્ય યસ અને નોમાં ઉત્તર આપવાનું આપણે જોવાનું છે. તો અહીંયા આપેલું છે પહેલું એક્ઝામ્પલ, ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. ધેર ઇઝ એટલે આ બેની જગ્યા જ માત્ર બદલે આપેલું છે, અને આ બીજું એ અહીંયા પહેલું થઈ જાય અને અહીંયા બીજું. બાકીનું વાક્ય જેમનું તેમ. જ્યારે આપણે કોઈ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ ત્યારે જે ક્રિયાપદ આપેલું હોય અહીંયા જે, એ ક્રિયાપદને આપણે આગળ લઈ લેવાનું. તેમનો પહેલો અક્ષર કેવો થઈ જાય, તો કે કેપિટલ. અને અહીંયા જે ધેર આપેલું છે એને ક્રિયાપદની જગ્યાએ માત્ર એ બેની જ જગ્યા બદલવાની થાય. બાકીનું વાક્ય જેમનું તેમ. તો અહીંયા જે ધેર છે એનો પહેલો અક્ષર કેવો છે, કેપિટલ. તો એ અહીંયા બીજા સ્થાને આવી જાય છે, તો તેમનો પહેલો અક્ષર કેવો થઈ જાય, સ્મોલ. બાકીના શબ્દો જેમના તેમ. ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ, પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. પ્રશ્નાર્થ વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. ત્યાર પછી હકાર વાક્ય છે, તો હકાર વાક્યમાં શું, તો કે યસ. ત્યાર પછી અલ્પવિરામ, યસ પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં. અને આ જે શબ્દ છે જે આપણને વાક્ય આપેલું હોય એમના શબ્દો જેમના તેમ. ધેર ઇઝ, યસ, ધેર ઇઝ. પરંતુ અહીંયા જે કેપિટલ છે એ અહીંયા આવે એટલે સ્મોલ થઈ જાય. શું કામે, તો કે તે શબ્દ હવે વાક્યનો પહેલો શબ્દ રહ્યો નથી, બીજા સ્થાને જતો રહ્યો છે, એટલે સ્મોલ થઈ જાય. ત્યાર પછી નકારમાં ફેરવવાનું, તો નો પછી અલ્પવિરામ. ધેર ઇઝ એ અહીંયા જેમ છે તેમ જ મૂકી દેવાનું, ધેર ઇઝ. અને પાછળ નોટ મૂકવાનું ભૂલવાનું નહીં. નકાર હોય એટલે એમાં નોટ સાથે આવે આવે અને આવે જ. ત્યાર પછી બીજું વાક્ય આપણને આપેલું છે, ધેર વેર પેન્સ ઇન ધ બોક્સ. ધેર વેર પેન્સ ઇન ધ બોક્સ. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો આ વેર અને આ ધેર એની બંનેની જગ્યા શું કરવાની, બદલી દેવાની. ક્રિયાપદ પહેલાં આવી જાય અને ધેર પછી આવી જાય, એટલે વેરનો ડબલ્યુ છે એ કેવો થઈ જાય, તો કે એ કેપિટલ થઈ જાય. અને ધેરનો ટી સ્મોલ. શું કામે, બંનેની જગ્યા બદલી, એટલે વાક્યનો અંગ્રેજીમાં વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે. વેર ધેર
પેન્સ ઇન ધ બોક્સ પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. એટલે આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે વેર અને ધેરની જગ્યા જ આપણે બદલાવાની થાય, બાકીનું વાક્ય જેમનું તેમ. ત્યાર પછી હકાર વાક્ય હોય તો આપણે શું કરવાનું, યસ પછી અલ્પવિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. હકાર એટલે યસ અને નકાર એટલે નો. તો હકારમાં હોય તો યસ, યસ ધેર વેર, અહીંયા જેમનું તેમ આપણે મૂકી દેવાનું. જે પહેલું વાક્ય આપણને આપેલું છે વિધાન વાક્ય, એમનું એમ જ અહીંયા ધેર વેર મૂકી દેવાનું. ત્યાર પછી નકાર વાક્ય આપેલું હોય તો આપણે શું કરવાનું, નકાર વાક્ય બનાવવાનું હોય તો આપણે શું કરવાનું, તો કે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે નો પછી અલ્પવિરામ મૂકી દેવાનું, ભૂલવાનું નહીં. પછી ધેર વેર, અહીંયા જે વિધાન વાક્ય આપેલું છે તે અહીંયા મૂકી અને પાછળ નોટ મૂકવાનું ભૂલવાનું નહીં. નકાર વાક્યમાં નોટ મૂકવાનું ભૂલવાનું નહીં અને પ્રશ્નાર્થ વાક્યમાં ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. આ આપણે હકાર અને નકાર જોયું. હવે આપણે આગળ જોઈશું. હવે અહીંયા આપણને આપેલું છે કે ઇન, ઓન, અંડર, નિયર, બિટવીન, અક્રોસ વડે ખાલી જગ્યા પૂરી અને ઉદાહરણ પ્રમાણે ધેર ઇઝ, ધેર વેર, ધેર આર આપેલું છે. ધેર ઇઝ કે ધેર આર, ધેર વોઝ અને ધેર વેર આપેલું નથી. વડે વાક્ય બનાવી અને લખો. તો અહીંયા આપણે પહેલું જોઈએ, સિંહ છે એ શેમાં છે, તો કે પાંજરામાં. પાંજરાની અંદર હોય તો શું આવે, તો કે ધ લાયન ઇઝ ઇન. શું કામે, તો કે પાંજરામાં અંદર છે ને, પાંજરાની અંદર છે એટલે, પાંજરાની અંદર છે એટલે ઇન. ધ લાયન ઇઝ ઇન ધ કેજ. હવે આપણને શું કીધું છે કે તો ધેર આર અને ધેર ઇઝ વાળું વાક્ય બનાવવાનું છે. તો આપણે અહીંયા પહેલા વાક્ય બનાવીએ, ધેર ઇઝ. હવે લાયન છે કેટલા છે, તો કે એક જ છે. એક હોય તો આર્ટિકલ શું લાગશે, એ કે એન. એ કે એન લાગે તો લાયનનો ઉચ્ચાર ક્યાંથી થાય છે, તો કે વ્યંજનથી. તો ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. આ આપણું વાક્ય બની ગયું. ધેર ઇઝ કે ધેર આર વાળું બનાવવાનું છે. જો બે એક કરતા વધુ હોય તો આર લાગે, નહીતર ઇઝ જ આવે. હવે અહીંયા જોઈએ, આ બીજું છે, તો બીજામાં છે હાથી. હાથી ક્યાં છે, તો કે આ દરવાજો છે અને આ દરવાજાની નજીક હાથી છે. તો દરવાજાની નજીક છે, નજીક એટલે નિયર. ધ એલિફન્ટ ઇઝ નિયર ધ ગેટ. નજીક, દરવાજાની નજીક હાથી છે. હવે આપણે ધેર વાળું વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલા ધેર, ત્યાર પછી ઇઝ. હાથી કેટલા છે, એક જ છે. છે તો એક હાથી છે, તો આર્ટિકલ શું લાગશે, એન. શું કામે, તો કે એલિફન્ટ. એનો ઉચ્ચાર ક્યાંથી થાય છે, તો કે સ્વરથી. એન એલિફન્ટ. નિયર ધ કેજ, નિયર ધ ગેટ, સોરી. ધેર ઇઝ એન એલિફન્ટ નિયર ધ ગેટ. ક્યાં છે, તો કે એ ગેટ એટલે દરવાજાની નજીક હાથી ઊભો છે. હવે એમાં આપણે આગળ જોઈએ ત્રીજું ઉદાહરણ. તો ત્રીજું ઉદાહરણ આપેલું છે, એમાં શું કીધેલું છે, તો અહીંયા જે ત્રીજું ઉદાહરણ છે એમાં ધ વિમેન આર, એટલે આ બે સ્ત્રીઓ છે. કેટલી છે, બે. એટલે આપણે આર લખેલું અહીંયા છે અને આ વુમનનું બહુવચન વિમેન છે. ધ વુમન આર શેની નીચે ઊભી છે, તો કે ઝાડની નીચે ઊભી છે. નીચે હોય તો શું આવે, તો કે અંડર. અંડર ધ ટ્રી. ધ વુમન આર અંડર ધ ટ્રી. હવે આપણે ધેર વાળું વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલા શું લખવાનું, ધેર, ત્યાર પછી આર, ત્યાર પછી આ વુમેન. એટલે એમાં આર્ટિકલ લાગે, ન લાગે. શું કામે, તો કે અહીંયા એક કરતા વધુ સ્ત્રીઓ ઊભી છે. ધેર આર વુમેન એ બહુવચનનું રૂપ જ અહીંયા મૂકવાનું.
There are women under the tree. વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલવાનું નહીં. ત્યાર પછી ચોથું છે, એમાં શું છે તો કે એક જ વાંદરો આપેલો છે, છે હા, અને એ ક્યાં છે તો કે છાપરા ઉપર, રૂફ એટલે છાપરું, ધ રૂફ એટલે છાપરું, છત. હવે વાંદરો એની ઉપર છે, ઉપર હોય તો ઓન શું કામે, તો કે બરાબર એની ઉપર અડકીને એ બેઠો છે, એટલે ધ મંકી ઇઝ ઓન, ઓન એટલે ઉપર, ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. હવે આપણે ધેર વાળું વાક્ય બનાવવાનું છે, તો ધેર અહીંયા ઇઝ છે એટલે ઇઝ. હવે મંકી, મંકી છે એ એક જ છે એટલે આર્ટિકલ લાગશે એ, શું કામે તો કે મંકીનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. There is a monkey on the roof. Roof એટલે છત, છાપરું. હવે આપણને અહીંયા પાંચમું ઉદાહરણ આપેલું છે એ જોઈએ. અહીંયા પાંચમું ઉદાહરણ આપેલું છે એ શું છે, તો જુઓ અહીંયા બે ખુરશીઓ છે, એની બરાબર વચ્ચે શું પડેલું છે તો ટેબલ. અહીંયા ટેબલની વાત કરી, તો ટેબલ ઇઝ બિટવીન એટલે વચ્ચે. ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર એટલે કે ટેબલ ખુરશીઓની વચ્ચે પડેલું છે. ટેબલ કેટલા છે, એક જ છે, એટલે અહીંયા શું લખેલું છે, ક્રિયાપદ ઇઝ. હવે આપણે વાક્ય બનાવવાનું, તો કે ધેર ઇઝ, આ ટેબલ એક છે એટલે આર્ટિકલ લાગશે એ, અહીંયાથી ધ કાઢી અને એ લગાડી દેવાનો. શું કામે એ લાગે, તો કે ટેબલનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર, ચેર્સ એટલે ખુરશીઓ, એક નહીં પણ બે ખુરશીઓ છે એટલે ચેર્સ. ધેર ઇઝ અ ટેબલ બિટવીન ધ ચેર્સ. પછી છે અહીંયા એક વાઝ આપેલો છે, ફ્લાવર પોટ, એમાં અંદર ફૂલ છે, તો અહીંયા લખેલું છે એમાં, એમાં અંદર છે મા એટલે ઇન. ધ ફ્લાવર્સ આર ઇન ધ વાઝ, ફૂલ એ વાઝમાં છે, એમાં અંદર છે. ધ ફ્લાવર્સ આર, હવે આપણે બનાવવાનું વાક્ય ધેરથી છે, તો અહીંયા ધેર, ત્યાર પછી આર. અહીંયા ફ્લાવર્સ એ એકવચનમાં છે કે બહુવચનમાં, તો કે બહુવચનમાં એટલે આર્ટિકલ લાગે નહીં. ફ્લાવર્સ, ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાઝ. આ આપણું ધેરવાળું વાક્ય પૂરું થયું. હવે ધેરની સાથે હંમેશા ઇઝ, વોઝ, વેર અને આર, જો બહુવચન હોય તો આર ને વેર આવે, અને જો એકવચન હોય એટલે કે ઇઝ, તો ઇઝ અને વોઝ આવે. પણ ઇઝ ક્યારે આવે, જો સાદો વર્તમાનકાળ હોય તો એકવચનમાં, અને એકવચનમાં સાદો ભૂતકાળ હોય તો વોઝ. આર ક્યારે આવે, તો કે એકવચનમાં, સોરી બહુવચનમાં સાદો વર્તમાનકાળ હોય તો આર, અને બહુવચનમાં સાદો ભૂતકાળ હોય તો વેર. આજે આપણો અહીંયા ટોપિક નંબર 3 પ્રેપોઝિશન પૂરો થાય છે. થેન્ક યુ.